हेलो फ्रेंड्स, लेट नाइट रेकॉर्डिंग करी रही छू। आज ट्रेड सेटअप एज पर माय प्रॉमिस के बॉलेंजर बेंड नो वीडियो मुक्यो तो त्यारे हूँ तमने बॉलेंजर बेंड ने यूज करीने ट्रेड केवी रीते थई शके एनो एक ट्रेड सेटअप नो वीडियो मुकीस। तो बे दिवस थी हूँ ए ट्रेड माटे ट्राई करतो तो बीजा बधा सेटअप्स थी ट्रेड मळता था पण बॉलेंजर बेंड थी ट्रेड नतो मळी रह्यो। એટલે આજે મને એક બોલેન્જર બેન્ડથી ટ્રેડ મળ્યો છે બેંક નિફ્ટી પુટમાં। કદાચ એવું થઈ શકે કે ન્યૂ ઇનિશિયલ ફેઝ છે આપણા સ્ટડીનો, એટલે કદાચ ઓપ્શન્સમાં તમને ઘણા બધાને માહિતી ના હોય, પણ નેવર માઇન્ડ, એને એક તમે એક સ્ટોક તરીકે જ ગણજો કે એક સ્ટોક છે બેંક નિફ્ટી પુટ। અને એમાં કેવી રીતે ટ્રેડ થયો, એમે કયા કઈ લેવલથી બાય કર્યો અને કયા લેવલ પર સેલ કર્યો, એ બધું આપણે સ્ક્રીન પર જોઈએ અને હું તમને મેં સ્લાઇડ લીધી છે, સ્લાઇડથી તમને બતાવું કે કેવી રીતે પોસિબલ છે। તમે હું સ્ક્રીન શેર કરું છું, લેટ્સ વોચ ધેટ। આ એક ઇમેજ છે મેં જે ટ્રેડ લીધો એનો, સી ધીસ ઇઝ માય કમ્પ્યુટર સ્ક્રીન ઇમેજ, મેં એક ફોટો પાડી રાખ્યો હતો, હવે એને થોડું ઝૂમ કરીએ। હવે આ તમે જુઓ તો અહીંયા બેંક નિફ્ટી 21 મે 2020 અને 18,000 નો પીઈ છે, એટલે 18,000 નો પીઈ એટલે 18,000 નો પુટ છે। ઓકે, એટલે આ એક સ્ટોક છે જેનો પુટ 18,000 નો છે, 21 મેની એની એક્સપાયરી છે, એટલે આજની એક્સપાયરી હતી એની। હવે અહીંયા જુઓ, મેં આ એન્ટ્રી લીધી, મેં તમને સમજાવ્યું હતું કે બોલેન્જર બેન્ડ જ્યારે સ્ક્વીઝ બનાવે, આ સ્ક્વીઝ બનાવે ત્યારે બોલેન્જર બેન્ડ સ્ક્વીઝને બ્રેકઆઉટ ગમે ત્યારે આપે, બરાબર। લકીલી મને સેમ ડે મળી ગયું તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, નહીં તો નેક્સ્ટ ડે પણ આપી શકે। જેટલી ટાઈટ સ્ક્વીઝ એટલો મોટો બ્રેકઆઉટ, ઇટ ઇઝ અ કોમન થિંગ। હવે અહીંયા તમે જુઓ, આ જગ્યાએ મેં એન્ટ્રી લીધી, જેવી એને સ્ક્વીઝ ફોર્મેશન કર્યું એટલે મેં એની એન્ટ્રી લઈ લીધી। એન્ટ્રી લીધી 52 રૂપિયા 40 પૈસા પર, 5 લોટની એન્ટ્રી હતી, 1 લોટ 20 શેર્સનો હોય એટલે 100 શેર્સ થયા, એટલે 5240 રૂપિયા મારું ઇન્વેસ્ટમેન્ટ થયું। એટલે 5240 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આ ટ્રેડ લગભગ લીધો છે મેં 11:15, અને તમે જુઓ તો આ ટ્રેડ કન્ટિન્યુ ચાલ્યો, પછી અહીંયા કદાચ 75 પહોંચ્યો, અહીંયા કદાચ 115 જેવો, 111 જેવો પહોંચ્યો, રાઈટ। અને પછી એ ટ્રેડ ફરીથી અહીંયા લગભગ 111.30 પૈસામાં મેં બુક કરવો પડ્યો, કારણ કે તે વખતે મારું જે ટર્મિનલ હતું ટ્રેડિંગનું એમાં ઇન્ટરનેટ વારે ઘડીએ બંધ ચાલુ થતું હતું। હવે એ સિચ્યુએશનમાં રિસ્ક ના લેવું હોય અને મને નહોતું લેવું, એટલે મેં આ જગ્યાએ એક્ઝિટ કરી લીધું, બરાબર। પણ જ્યારે બેલેન્જર બેન્ડને સ્ટાર્ટ કરવાનું બ્રેકઆઉટ ચાલુ થયું ત્યારે તમે જુઓ કે એ ખરેખર 300 સુધી ગયો છે, 300 આઈ હેવ એક્ઝિટેડ ઇન 115, પણ એ ટ્રેડ ઇટ વેન્ટ અપ ટુ 300, રાઈટ। એટલે મને તો મારા પૈસા લગભગ તમે કહો તો 3-4 કલાકમાં ડબલ થઈ ગયા, જોયું। આવા બોલેન્જર બેન્ડના બ્રેકઆઉટ્સ હોય છે અને આનાથી તમને ખરેખર એવું લાગશે કે કેમ કે બહુ સરસ સિગ્નલ્સ આપી દે છે, અને સ્ક્વીઝમાં જ કામ કરવાનું, સ્ક્વીઝમાં ઘૂસવાનું અને સ્ક્વીઝ જ્યારે બ્રેકઆઉટ થાય ત્યારે એક્ઝિટ લેવાની। આ પેટર્નથી જો ટ્રેડ કરશો તો મેક્સિમમ ચાન્સીસ એવા છે કે લોસ નહીં જાય, અને સપોઝ તમને એવું થાય કે તમે સ્ટોપ લોસ મૂક્યો અને સ્ટોપ લોસ હિટ થઈ ગયો, પણ ફરીથી ટ્રાય કરજો, જો એ ફરી બ્રેકઆઉટનો ઓપ્શન આપે, આ તો અહીંયા બ્રેકઆઉટ થયું પણ કદાચ ચાન્સીસ હતા કંઈ બી થઈ જાત, એવી રીતે અહીં બી થઈ જાત, બરાબર। પણ આ જગ્યાએ ના થયું, ધીઝ આર કોલ્ડ ફોલ્સ બ્રેકઆઉટ, પાછું આવી ગયું। જો તમે અહીંયા લીધો છે તો આ નીચેનો બેન્ડનો કદાચ સ્ટોપ લોસ મૂકી દો તો ચાલે, એ નીચેનો બેન્ડ 20-1 રૂપિયા જેવો હશે, રાઈટ। તો આવી રીતે એ
જો અહીંયા એ લીધું એ રીતે મેં સ્ટોપ લોસ મૂક્યો તો અહીંયા સ્ટોપ લોસ બી હિટ થઈ જશે રાઈટ. એટલે મારો પોઈન્ટ એ છે કે જ્યારે તમે આવો ટ્રેડ સેટઅપ લો, આજે એક્સપાયરીનો ટ્રેડ સેટઅપ હતો અને પ્લસ મારું રિસ્ક ખાલી 5,000 રૂપિયા હતું, કારણ કે કદાચ આજે 3.5 સુધી આ ટ્રેડ નહીં થાય તો આ વેલ્યુ મારા 5,240 ઇન્વેસ્ટ કરેલા ઝીરો થઈ જશે રાઈટ. કાં તો પછી હું જે પણ 10 રૂપિયા વેચી દઈશ કે કોઈ પણ મેક્સિમમ રિસ્ક ઇઝ ધીસ મચ. પણ આનો રિવોર્ડ કેટલો મોટો હતો તમે જોઈ શકો છો. રિવોર્ડ ઇઝ ઓલમોસ્ટ 30,000. 5 નું 30,000 જો રિવોર્ડ હોય, 5,000 નું 30,000, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ધીસ રિવોર્ડ ઇઝ 6 ટાઈમ ટુ યોર રિસ્ક. 1 is the risk, 5,000 is the risk, into 6 times is the reward. આવો રિવોર્ડ બોલેન્જર બેન્ડથી તમને મળી શકે રાઈટ. કદાચ તમને બધું દેખાઈ રહ્યું છે, આ બેલેન્જર બેન્ડની પીક છે. આ જો અહીં સુધી ગયો હતો ટુ ધ હાઈ રાઈટ, પછી એ સેટલ થઈ ગયો. This is how a Bollinger trade can make you the trade setup of 1:2, 3, 4, 5, 6, even 10 sometimes. એટલે સ્ટડી બોલેન્જર એન્ડ વેલ, બહુ ઉતાવળમાં ટ્રેડ લેશો નહીં. આ બધો એક્સપિરિયન્સથી જ આવશે. મલ્ટિપલ ચાર્ટ જોજો, આવા કેટલા કેટલા બેન્ડ સ્ક્વીઝ બન્યા છે અને કેવા કેવા બ્રેકઆઉટ થયા છે તમને ખ્યાલ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, બસ હજુ એક ટ્રેડ શીટ બી શેર કરું છું કે જેમાં ટ્રેડ વેલ્યુઝ બધી લખેલી છે. અને બીજો એક મેં ટ્રેડ લીધો હતો એક લોટનો, જસ્ટ આ એક બે કેન્ડલમાં, પણ એ પછી બી આ ઇન્ટરનેટને લીધે આઈ એમ નોટ કન્વિન્સ, તો પછી આઈ હેવ એક્ઝિટેડ એન્ડ આઈ લેફ્ટ ધ ટ્રેડ ટુ ગો અનઅટેન્ડેડ. ઓકે, થેન્ક યુ સો મચ. કીપ વોચિંગ, કીપ શેરિંગ. આ મારો ટ્રેડ સેટઅપ છે, તમે જોઈ રહ્યા છો. આ જો 18,000 પી, 52 રૂપિયામાં આ લોટ આવેલા, 80 અને 20 એટલે 100 લોટ, અને મેં 115 રૂપિયામાં વેચી દીધા રાઈટ. પછી એક મેં તમને કોઈ ટ્રેડ લીધો તો 132 લીધો અને 160 એક્ઝિટ થઈ ગયો બીકોઝ ઓફ ઇન્ટરનેટ પ્રોબ્લેમ. ધીસ ઇઝ હાઉ ઓલ વર્ક્સ. અને આવી રીતે જો તમે ટ્રેડ લેશો તો ડેફિનેટલી આઈ થિંક કે આપણે શું કહેવાય, લોસને મિનિમાઇઝ કરી શકીશું અને પ્રોફિટ મેક્સિમાઇઝ કરી શકીશું. એટલે કીપ ટ્રેડિંગ. ઓકે, ગુડ નાઇટ.